नमस्ते विद्यार्थी मित्रों, आप सबनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 4 विषय गणित प्रकरण नंबर 6 भंगार वेचनार। विद्यार्थी मित्रों, अहीं आपणे भंगार विषे आ प्रकरणमां भणवाना छीए, जेमां गुणाकार भांगाकार आधारित व्यवहारू कोयडा वगैरे आपणे आ प्रकरणमां शीखवानुं छे। અહીં શું તમે ક્યારેય ભંગારવાળીને મળેલા છો કે જે સ્ત્રી એટલે કે બહેન ભંગાર વેચતી હોય? કિરણ દ્વારા કહેવાયેલ આ એક સત્ય ઘટના છે, તેને પટનામાં ભંગારની દુકાન છે। હું મારા ગામની હિન્દી માધ્યમની શાળામાં ભણતી હતી। મારા પિતા છોકરીઓને જેમ છોકરાઓને પણ ભણાવવા માંગતા હતા। મને હિન્દી અને વિજ્ઞાન ખૂબ જ ગમતા, પણ ગણિત ગમતું ન હતું। આજે ગણિત મને મારા કામમાં ખૂબ જ ઉપયોગી છે, જેથી મેં શાળામાં કલ્પના પણ નહોતી કરી। તમે શું કહો છો? શું તમને પણ ગણિત અઘરું લાગે છે? તો કે ના, મને ગણિત અઘરું લાગતું નથી। નિયમિત મહાવરો કરવાથી ગણિત સહેલું થઈ જાય છે। બીજું છે, તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં સૌથી અઘરું શું છે? તો કે મને ગણિતના પાઠ્યપુસ્તકમાં કંઈ પણ અઘરું લાગતું નથી, બધા જ પાઠ સહેલા અને સરળ લાગે છે। સૌથી સહેલું પ્રકરણ ક્યું છે? તો કે મને બધા જ પ્રકરણ સહેલા લાગે છે, એ મહાવરા પર આધાર રાખે છે। જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા, તેથી મારી માતા કેટલાક ઘરના નોકર તરીકે કામ કરતી હતી। અમારો મુશ્કેલ સમય હતો, મારે 8મા ધોરણ પછી શાળા છોડવી પડી। હું આગળ અભ્યાસ કરવા માંગતી હતી, પણ મારી માતાએ મારા લગ્ન કરી દીધા। મારા પિતાનો પરિવાર માટીના કાચા મકાનમાં રહેતો હતો। તેમને 2 ભાઈ અને 1 બહેન હતા, જે શાળાએ જતા ન હતા। તેમને ચાની દુકાન હતી। શોધો, 1 કપ ચાની કિંમત કેટલી? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં 1 કપ ચાની કિંમત શોધવાની છે। તો ચાલો આપણે જોઈએ, તો 1 કપ ચાની કિંમત ચાની દુકાને 5 રૂપિયા છે, તો હોટલમાં કેટલી છે? તો કે 10 રૂપિયા। જો એ વ્યક્તિ ચાની દુકાન ચલાવી રોજના 30 રૂપિયા કમાય છે, તો તે 10 દિવસમાં કેટલા કમાશે? તો તે 10 દિવસમાં કેટલા કમાય? તો કે લખવાનું 300 રૂપિયા। 10 × 30 બરાબર 300, અને 1 મહિનામાં તે કેટલા રૂપિયા કમાય? તો કે 900 રૂપિયા। હું મારો સ્વતંત્ર ધંધો ચાલુ કરવા માટે વિચારતી હતી। મેં બંગડીની દુકાન અથવા દરજીની દુકાન શરૂ કરવા વિચાર્યું, પરંતુ મારા કાકાએ કહ્યું, આપણે ભંગારની દુકાન ખોલી વધુ કમાઈ શકીએ। મેં અને મારા સાસુએ 2001માં ભંગારની દુકાન શરૂ કરી। અમે દુકાન માટે રૂપિયા 8000નું ધીરણ પણ લીધું। શોધો, ધીરણ એટલે શું? તો કે ધીરણ એટલે સામાન્ય રીતે બેંકમાંથી અથવા તો શરીફી પેટીમાંથી ઉછીની લેવાતી રકમ, કે જે વધારાની રકમ એટલે કે વ્યાજ સાથે પાછી ચૂકવવાની હોય છે, તેને કહે છે ધીરણ। તમે ક્યારે કોઈએ ધીરણ લીધું હોય એવું સાંભળ્યું છે? શાના માટે? તો કે હા, મેં એક વ્યક્તિને દુકાન માટે ધીરણ લીધું હોય તેવું સાંભળ્યું હતું। કેટલું ધીરણ લીધું હતું? તો કે તેણે 10000 ધીરણ લીધું હતું। કેટલી રકમ પૂરત ચૂકવવાની હતી?
અહીં 10,000 કેટલી રકમ ચૂકવવાની હતી તો કે 11,000 બાબુ અને હરિયાને રૂપિયા 300ની હાથ રેકડી ખરીદવી છે આ છે હરિયો અને બાબુ તેને હાથલારી ખરીદવી છે હાથ રેકડી મેં બેંક પાસેથી હરિયો કહે છે મેં બેંક પાસેથી છ મહિના માટે રૂપિયા 300નું ધીરણ લીધું મારે બેંકને રૂપિયા 51 દર મહિને ચૂકવવા પડશે બાબુ કહે છે પરંતુ મેં ચુનીલાલ પાસેથી 300 રૂપિયાનું ધીરણ લીધું છે મારે તેમને 6 મહિના પછી રૂપિયા 360 ચૂકવવા પડશે કોણે વધુ રૂપિયા ચૂકવવા પડશે હરિયાને કે બાબુને તો કે બાબુને વધુ ચૂકવવા પડે લોકો અમારા કામ માટે અમારા પર હસતા અને ચીડવતા હતા તેમને તે ગંદું કામ કે ગંદો વેપાર કહેતા પરંતુ તેવું નહોતું વિચારતી હું જાણતી હતી કે અમારો આ વિચાર કામ કરશે હવે અમારી પાસે વીજળી સુવિધા સહિતનું પાકું મકાન છે ફ્રીજ ટીવી અને ગેસની સગડી પણ છે મારા પતિના ભાઈ બહેન અને મારી દીકરી પણ શાળાએ જાય છે મારી પાસે મારી પોતાની 9 રિક્ષા છે હું દરેકના 1 દિવસના રૂપિયા 20 ભાડા લેખે રિક્ષાઓ ભાડે આપતી રવિવારે હું તેના માટે કંઈ પણ રકમ લેતી ન હતી હવે કિરણ 1 દિવસના 9 રિક્ષામાંથી કેટલું કમાતી હતી તે આપણે જોવાનું છે 1 રિક્ષાના દરરોજ તેને 20 રૂપિયા મળતા તો 9 રિક્ષા દ્વારા તેને મળતી રકમ કેટલી થાય તે આપણે જોવાનું છે તો કેટલી થાય 9 રિક્ષાની કિંમત તો કે 180 રૂપિયા 180 તમે આ રીતે કરી શકો અરે જુઓ આ રીતે 9 વખત 2 એટલે કે 18 તો 9 વખત 20 એટલે કે 180 પણ મેં સહેલું કર્યું તેણે મળશે 20 × 10 બરાબર 200 રૂપિયા તો 9 રિક્ષાના તેણે મળશે 200 − 20 તો 180 રૂપિયા આ માટે અન્ય રસ્તા પણ વિચારો કિરણ 1 રિક્ષામાંથી 1 અઠવાડિયામાં કેટલું કમાય છે મૌખિક ગણતરી કરીને જવાબ લખો બે ગુણ્યા 6 તો 2 × 6 = 12 અહીં લખવાના છે 12 20 × 6 કેટલા થાય 20 × 6 = 60 તો કે 4 × 80 તો 4 × 80 બરાબર કેટલા થાય તો કે 320 હવે 20 × 6 = 120 4 × 81 તો 324 2 × 60 તો કેટલા થાય તો કે 120 120 હવે 9 × 25 તો કેટલા થાય 225 હવે 3 × 42 તો 126 અને 31 × 9 તો
79 થાય। આવી રીતે અહીં આપણે ગુણાકાર કરવાના છે। મારી પોતાની નાની ભંગારની દુકાન છે। હું ભંગાર ભેગો કરવાવાળા પાસેથી ભંગાર ખરીદું છું। તેઓ ઘરે ઘરે જઈને 8 લારીમાં ભંગાર લઈ આવે છે, પછી હું તેને મોટી દુકાને વહેંચું છું। આ ભંગારનું કેટલું ચૂકવવું પડશે? કિરણે ભંગાર ભેગો કરવાવાળા પાસેથી થોડો ભંગાર ખરીદ્યો। આજનો ભાવ જોવા માટે ભાવપત્રક જુઓ। ભંગારનો ભાવ જાણવા કિરણને મદદ કરો। 31 કિલોગ્રામ વજન વર્તમાનપત્ર માટે કિરણે કેટલા ચૂકવવા પડશે? તો કે 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત 15 રૂપિયા, તો 30 કિલોગ્રામ કિંમત રૂપિયા 15 × 30 બરાબર 450। તેથી 31 કિલોગ્રામ માટે તેને કેટલા ચૂકવવા પડે? તો કે 465 રૂપિયા ચૂકવવા પડે। અહીં લખવાનું 465 રૂપિયા। હવે ભાવપત્ર જોઈએ। ભંગારનો પ્રકાર અને કિલોગ્રામના ભાવ, પહેલું છે રદ્દી કાગળ રૂપિયા 7, તેનો ભાવ 7 રૂપિયા છે। બીજું વર્તમાનપત્ર, તો તેનો ભાવ કિલોએ 15 રૂપિયા છે। ત્રીજું લોખંડ, તો લોખંડનો કિલોએ ભાવ 22 રૂપિયા છે। ચોથું પિત્તળ, તો પિત્તળનો કિલોનો ભાવ 270 રૂપિયા છે। અને પ્લાસ્ટિક, પાંચમું, એનો કિલોનો ભાવ 10 રૂપિયા છે। હવે 42 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણે કેટલા રૂપિયા ચૂકવશે તે આપણે હું જોવાનું છે। ચાલો આપણે જોઈએ। તો કે વર્તમાનપત્ર 1 કિલોના 15 રૂપિયા છે, તો 42 × 15 બરાબર કેટલા થાય? તો કે 630। 22 કિલોગ્રામ પ્લાસ્ટિક, હવે પ્લાસ્ટિકને શું ભાવ છે? તો કે 10 રૂપિયા કિલોએ, તો 22 × 10, અહીં 22 × 10 બરાબર કેટલા થાય? તો કે 220 રૂપિયા। હવે 12 કિલોગ્રામ લોખંડ, તો લોખંડનો શું ભાવ છે? તો કે 20 રૂપિયા, તો 23 × 7 લોખંડ। ચલો લોખંડ જોઈએ, તો 12 × 22 બરાબર કેટલા થાય? તો કે 264 રૂપિયા, 264। અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરનારને કુલ કેટલી રકમ ચૂકવશે? તો કે 600થી વધારે કે 600થી ઓછી? તો કે 600થી વધારે ચૂકવશે। ચતુર કિરણ ભંગાર વેચે છે। કિરણ પોતાનો ભંગાર મોટી દુકાને વેચે છે, તે પોતાના મોબાઈલ ફોન પર ભાવ ચકાસે છે, અને જ્યારે તેને સારો ભાવ મળે ત્યારે તે વેચે છે। આજે તે પ્લાસ્ટિક, રદી કાગળ, લોખંડ અને પિત્તળ વેચવા દિનુની મોટી દુકાને ગઈ। દિનુએ 32 કિલોગ્રામ લોખંડ, 4 કિલોગ્રામ પિત્તળ, 152 કિલોગ્રામ રદી અને 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વજન કર્યું। 63 કિલોગ્રામ પ્લાસ્ટિક માટે દિનુ કેટલી રકમ ચૂકવશે? તો 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 11 રૂપિયા છે, તેથી 63 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત
થશે 11 × 63. ચલો દિનુનું ભાવપત્ર જોઈએ. ભંગારનો પ્રકાર અને કિલોગ્રામના ભાવ. વર્તમાન પત્ર 17 રૂપિયા છે કિલોએ. લોખંડ કિલોએ 24 રૂપિયા છે. પિત્તળ કિલોએ 280 રૂપિયા છે. પ્લાસ્ટિક છે 11 રૂપિયા કિલોએ અને રદ્દી કાગળ કિલોએ 8 રૂપિયા છે. તો ધોરણ 3માં શીખેલે ગુણાકારને યાદ કરો. જો આવી રીતે બોક્સ આકારમાં આપણે ગુણાકાર 3જા ધોરણમાં ભણી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીં 60 × 10 બરાબર 600 અને 3 × 10 બરાબર 3, 3 દાન 30 એટલે જવાબ આવશે 30. પછી 60 અને 1નો ગુણાકાર 60 × 1 બરાબર 60 અને 3 × 1 બરાબર 1. એવી રીતે અહીં ગુણાકાર કરવાનો છે. 11 × 63 એટલે કે 11 વખત 63 થાય અને 11 વખત 60 એટલે 660. તેથી જવાબ 660 કરતાં વધારે છે. જવાબ 700 કરતાં ઓછા આવે છે. તમે કહી શકશો કે શા માટે? દિનેશે કોષ્ટકમાં પોતાના અંકો ઉમેર્યા. 600 + 60 + 30 + 3 એટલે 693 જવાબ આવે. તેથી 63 કિલોગ્રામ પ્લાસ્ટિક દિનું 693 રૂપિયા આપશે. કિરણે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું, પરંતુ 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 11 રૂપિયામાં વેચ્યું. તો 1 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચતા તેને કેટલા રૂપિયા કમાય હશે તે કહીએ. તો કે કિલો 1 રૂપિયા કમાય. હવે તે દરેક 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચી તે કેટલા રૂપિયા કમાય હશે? તો કે 63 રૂપિયા. જોઈએ, કિરણ 32 કિલોગ્રામ લોખંડ વેચે છે. ચાલો તે આપણે જોઈએ. દિનું 32 કિલોગ્રામ લોખંડના કેટલા રૂપિયા ચૂકવશે? તો કે 32 × 24 તો 768 રૂપિયા. કિરણ 1 કિલોગ્રામ લોખંડ 22 રૂપિયામાં ખરીદે છે, પરંતુ 24 રૂપિયામાં વેચે છે. જ્યારે તે 32 કિલોગ્રામ લોખંડ વેચે ત્યારે તે કેટલા રૂપિયા કમાશે? તો કે 64 રૂપિયા કમાશે. દિન ઉપર 52 કિલોગ્રામ રદ્દી કાગળ કેટલા ચૂકવશે? તો 1 કિલોગ્રામ રદ્દી કાગળનો ભાવ 8 રૂપિયા છે. તેથી 152 કિલોગ્રામ રદ્દી કાગળ કિંમત રૂપિયા 8 × 152 દિનુએ લખ્યું. આવી રીતે ગુણાકાર કરવાનો છે. 100 × 8 બરાબર 800, 50 × 8 બરાબર 400 અને 2 × 8 બરાબર 16. તો 8 × 100 બરાબર 800. તેથી જવાબ 800થી વધુ આવે. શું જવાબ 1000થી ઓછા આવશે? કઈ રીતે ચકાસવાનું છે અને વિચારો. પછી તેણે કોષ્ટકમાં આંકડા મૂક્યા. 800 + 400 + 16 તો જવાબ આવશે 1216 રૂપિયા. મેં 1 કિંગરા રદ્દી કાગળ 7 રૂપિયામાં ખરીદ્યા હતા, પરંતુ તે 8 રૂપિયામાં વેચ્યા. તો 152 કિલોગ્રામ રદ્દી કાગળ વેચવા મને કેટલા રૂપિયા મળે તે આપણે અહીં જોઈએ. તો કે 152 રૂપિયા મળે. 152 તેથી તે 152 કિંગરા રદ્દી કાગળ 1216 રૂપિયા કિરણને આપશે. દિનું પિત્તળનું શું ચૂકવશે તે આપણે જોઈએ. તો દિનું 1120 રૂપિયા ચૂકવશે. 1120 રૂપિયા ચૂકવશે. પહેલાં જવાબનું અનુમાન કરો અને પછી ગણતરી કરો.
तो विद्यार्थी मित्रों अहीं 37 × 18 तो तेनो जवाब छे ते अहीं आपणे लखवाना छे। आपणे त्रीजा धोरणमां बॉक्सनी रीत भणी गया ए रीतना अहीं गुणाकार करवाना छे। तो 666 जवाब आवशे। पछी छे क 142 × 5 45 × 24 तो 1080 1080 रुपया। हवे 69 × 52 तो जवाब आवशे 3588। હવે 77 × 55 તો જવાબ આવશે 4235। પછી છે 142 × 5 તો જવાબ આવશે 710। પછી છે 382 × 3 તો જવાબ આવશે 1146। 2 × 175 તો જવાબ આવશે 350। હવે 4 × 206 તો જવાબ આવશે 824। મારી રોજનીશી કિરણ ભંગાર ભેગો કરનાર પાસેથી થોડો ભંગાર ખરીદ્યો હતો તેણે તેઓને 841 રૂપિયા ચૂકવ્યા। કિરણે દિનુની મોટી દુકાને આ ભંગાર વેચ્યો અને દિનુએ તેને આ પ્રમાણે નોટ અને સિક્કાઓ આપ્યા 100 ની 6 નોટ, પછી 20 ની 7 નોટ, 5 ની 8 નોટ, સિક્કા 4 આપ્યા, 3 50 ની નોટ અને 6 10 ની નોટ। આવી રીતે એણે પૈસા ચૂકવ્યા। કિરણે પોતાની રોજનીશીમાં નોંધ કરી। જુઓ 11 માર્ચ 2018 મેં રૂપિયા 841 ચૂકવ્યા, મને મળ્યા ₹600, ₹150, ₹140, ₹60, ₹60, ₹40, ₹4 કુલ કેટલા થશે તો કે 994 રૂપિયા। તો 994 એને બાદ કરતા 841 તો મને મળ્યા 153 રૂપિયા। જો એમણે આવી રીતે રોજનીશીમાં ડાયરીમાં લખેતું। હવે પછી કિરણ ભેગા ભંગાર લેનારને રૂપિયા 919 ચૂકવ્યા। જ્યારે તેણે ભંગાર વેચ્યો ત્યારે દિનુએ આ પ્રમાણેને નોટ અને સિક્કા આપ્યા, 28 સિક્કા, 100 ની 5 નોટ, 50 ની 1 નોટ, 18 નોટ 10 ની અને 9 નોટ 20 ની। આવી રીતે તેને પૈસા ચૂકવ્યા। હવે કિરણ રોજનીશીમાં તમે નોંધો આ વખતે તે કેટલા રૂપિયા કમાય હશે તે જણાવો। તો લખવાનું છે 140 રૂપિયા, અહીં લખવાનું 140 પ્લસ 180 પછી 500 180 અને 50 તો કેટલા કુલ કેટલા થાય? કુલ 1150 રૂપિયા। તો 1000 - 919 1050
माइनस 919 रुपया बराबर केटला थाय तो के 131। तो किरण केटला कमाई हशे तो के 131 कमाई। આવી રીતે અહીં લખવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે। નમસ્તે।